સેવા મિત્રો કેમ છો મજામાં ને ગઈકાલે આપણે પાઠ 13 નો સમજ્યા હતા અને તમારે અહીંયા સ્વાધ્યાયમાં સરસ મજાની પ્રવૃત્તિ પણ આપી છે કે તમારે બે પ્રવૃત્તિ કરવાની છે હવે પાના નંબર 92 અને 93 ઉપર તમને સ્વાધ્યાયમાં કહ્યું છે તમારે થોડું ચર્ચા દ્વારા જાણવાનું અને કરવાનું છે શું તમારા કુટુંબના સભ્યોમાં કોઈ એવી વ્યક્તિ છે જે સાંભળી કે બોલી શકતી ન હોય જોઈ શકતા ન હોય તો આવી વ્યક્તિને તમે જાણો છો જો જાણતા હો તો તમે એમના કયા કામમાં અન્ય લોકોની મદદ કરે છે એ તમારે જાણવાનું છે અહીંયા આપણને રવિભાઈએ કહ્યું છે કે વાર્તામાં વાંચ્યું કે રવિભાઈ જોઈ શકતા નથી પરંતુ બધું કામ તે પોતે પોતાની જાતે જ કરે છે અલગ પ્રકારના પુસ્તકો ભણે છે તેઓ કેવી રીતે તેમના કામ કરી શકે છે તે સમજવા માટે આપણે પણ પ્રયત્ન કરવાનો છે એમાં તમને જો આપ્યું છે કે તમારી આંખો બંધ કરો અને આ રમત રમો રમત આપણે રમતા હોઈએ છીએ નાના છોકરા આંધળો ખોટોની રમત રમે છે ને એવી રમત અહીંયા આપી છે જો આંખે પાટા બાંધી અને એક જૂથ બનાવી અને એક બાળકને આંખે પાટો બાંધી દેવાનો એક પછી એક બીજા બાળકો તેની સામે શાંતિથી આવશે આંખે પાટા બાંધેલ બાળક છે બીજા બાળકોને સ્પર્શ કરી અને ઓળખશે તે કોણ છે એ એનું નામ આપશે કોઈ પણ અવાજ ન થાય તે ધ્યાન રાખો આ રીતે બીજા બાળકોને પણ એક પછી એક આંખે પાટો બાંધો અને સ્પર્શ દ્વારા આપણે આ કોણ છે એ જાણવાનું છે એને અનુમાન કરવાનું કહેવાનું છે પછી ઘણા બાળકો એવા છે બાળકો છે એ સ્પર્શ દ્વારા ઓળખી શકે છે કેટલાક બાળકો છે એ સાંભળીને ઓળખી શકતા હોય છે તો એવા બાળકોનું આપણે નામ દેવાનું પછી સામેની વ્યક્તિને ઓળખવા આ બે માંથી તમને શું સરળ લાગે છે એ તમારે કહેવાનું છે પછી વિચારોને કહો આપ્યું છે જુઓ તમારા મોંમાં કેટલા દાંત છે વર્ગમાં કયા બાળકને સૌથી વધારે દાંત છે તમે ફક્ત સ્પર્શ દ્વારા કેટલી વસ્તુ ઓળખી શકો છો કયા માણસોને તમે તેઓના ચાલવાના અવાજ દ્વારા ઓળખી શકો છો તમે સુગંધ દ્વારા કોઈ પણ વ્યક્તિ તમારી નજીક ભાવે છે તો તમે એનું અનુમાન કરી શકો છો તમારી આંખો બંધ કરો અને સાંભળો શાંતિથી સાંભળો પછી કયો કે આ શેનો અવાજ છે તમે કહી શકશો કે આ અવાજ છે એ આનો છે પછી એક પ્રવૃત્તિ આપી છે એ પણ તમારે કરવાની છે એક જાડુ કાચ પેપર લેવાનું ઉપર એક જાડુ અથવા જાડો દોરો બનાવી અને આકાર બનાવવાના પછી મિત્રને કહેવાનું કે આંખ બંધ કર અને કાગળ ઉપર તેને હાથ ફેરવવાનું કહેવાનું છે આ રીતે આપણે આકાર છે એ તમે સરળ રીતે ઓળખી શકશો કે તમને મુશ્કેલ લાગશે એ તમારે કહેવાનું છે એવી જ રીતે બીજા મિત્રને કહેવાનું કે આવા આકાર બનાવો અને આંગળીના સ્પર્શ દ્વારા તમે આકારને ઓળખો કાગળનો જાડો ટુકડો લ્યો તેના ઉપર સોય અથવા પેન્સિલની મદદથી લીટી બનાવો લીટી ઉપર નાના અંતરે બિંદુઓ બનાવો તમે જોઈ શકો છો કે કાગળની બાજુ ઉછી આવશે હવે તમારા મિત્રને આંખો બંધ કરી અને તેને કહેવાનું કે તમે આંગળી ફેરવો હવે તમે કયો આકાર બનાવેલ છે તે તમે જણાવવાનું કહેવાનું આ રીતે આકારની ઓળખ સરળ થાય છે કે મુશ્કેલ લાગે છે એ તમારે કહેવાનું છે આવજો મિત્રો